ભાવનગર જિલ્લાના ગારેધારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હપ્તા બાકી હોવાના કારણે અપાયું આવેદનપત્ર. ગારેધાર તાલુકામાં આવેલી શ્રી મામલતદાર ઓફિસ અને નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને અપાયું આવેદનપત્ર. પ્રધાનમંત્રી આવાસ યોજના ઘણા સમયથી હપ્તા બાકી હોવાના કારણે આવેદનપત્ર અપાયું અને 1.5 વર્ષ વીત્યા બાદ પણ 70,000 લાભાર્થીઓને હપ્તો આવ્યો નથી અને 4 પેજના હપ્તાનો હજી બાકી છે. 5 પેજનો હપ્તો આવી ગયો. આમ કઈ રીતે? આમ તો દરખાસ્ત આપ્યા પછી 45 દિવસે અંદર હપ્તો મળી જાય છે, પરંતુ હજી તો 4 પેજનો હપ્તો બાકી છે અને 5 પેજ કઈ રીતે તે નવું લોકોનો પ્રશ્ન છે. નગરપાલિકાના ધક્કા ખાય છે, પરંતુ કોઈ પણ જવાબ મળતો નથી તેવું લોકોનું કહેવું છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, ગારેધાર. મારું નામ કુરેશી સોહેલ ફિરોજભાઈ, ગામ ગારિયાધાર. અમે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી છીએ અને અમે સૌ પ્રથમ તો મામલતદાર સાહેબને અને ત્યાર પછી ચીફ ઓફિસરને આવેદન આપ્યું છે કે 1.5 વર્ષ વૈયા ગયા છતાંય લાભાર્થીને 70,000નો હપ્તો આવ્યો નથી. એજન્સી એમ કહે છે કે તમારો દરખાસ્ત થઈ જાય પછી 45 દિવસની અંદર તમને હપ્તા ચૂકવાઈ જાય છે, પણ 45 દિવસની અંદર હપ્તા ચૂકવાતા નથી અને 1.5 વર્ષ વૈયા ગયું અને આથી એમ કહે છે દરખાસ્ત થાય પછી તમારે હપ્તો આવે છે. તો અહીંયા પાંચમા હપ્તા ચોથા અને પાંચમા, દાખલા તરીકે માનો કે ચોથાનું આપણે દરખાસ્ત થઈ ગયેલી છે અને પાંચમાની દરખાસ્ત નથી થઈ, છતાં પાંચમાવાળાને હપ્તો પડી ગયો અને ચોથાવાળાને હપ્તો નથી પડ્યો, એનું કારણ શું? અહીંના ચીફ ઓફિસર સાહેબ અથવા ઉચ્ચ પ્રતિનિધિ કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી અને લાભાર્થીને ફક્ત લોલીપોપ ને લોલીપોપ. સાહેબ, તમારું શું કહેવું છે? આજે પાંચમા પેજનો હપ્તો પડ્યો છે અને ચોથા પેજનો હપ્તો નથી પડ્યો, હજી પાંચમાવાળાનો પડી ગયો, તેનું કારણ શું સાહેબ? હવે આવા કિસ્સામાં ઘણી બધી જગ્યાએ આપણા ડીપીએનો કોઈ આગળ કામ કર્યું હોય, કોઈ પાછળ કામ કર્યું હોય, ઘણી વખત એજન્સીની થોડીક નબળા હોય, ભૂલ હોય, એવા કારણસર આગળ પાછળ થવા સંભવ છે. પણ સાહેબ, કંપનીનો નિયમ પ્રમાણે 45 દિવસમાં આનો રિપ્લે આપો. કંપનીના નિયમ પ્રમાણે 45 દિવસમાં બધું પૂરું કરવું પણ થતું નથી. ગત સમયમાં આપણે કોરોના કાળ આવ્યો, સરકાર તરફથી ગ્રાન્ટ પણ નહોતી આવી, આવા ઘણા વિધવિધ થોડીક તપાસનો વિષય હતો, કેમ કે એજન્સી દ્વારા ઘણી વખત ઘણા કોલ બધું થતું હોય છે અને અમારી અગર ફરિયાદ આવતી હોય છે ત્યારે પારદર્શકતા માટે અમે પણ આ વસ્તુમાં ડીપમાં જવા માંગતા હોઈએ છીએ.